નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિષય ગણિતની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન એટલે કે આજે લેવાના તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની તમારી જે એકમ કસોટી છે તેના પ્રશ્ન બેંકનું આજે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ તો અંત સુધી આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી કરીને તેઓને પણ આ સોલ્યુશન મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ વિષય છે ગણિત ધોરણ નવ પ્રશ્ન બેંક નંબર ત્રણ જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની તારીખ છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ જેની અંદર આપણે ટોટલ બે ચેપ્ટરનો સમાવેશ કરેલો છે ચોથું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ અને છઠ્ઠું રેખાઓ અને ખૂણાઓ ચાલો વધારે સમય ન લેતા આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ તે પહેલાં તમને જાણકારી આપી દઈએ કે નવનીત ગાલા અને નવનીત જે ધોરણ નવ તમને અભ્યાસ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવી પુસ્તક તમે તમારા નજીકની સ્ટેશનરીઓમાંથી ખરીદી શકશો જેની અંદર ધોરણ નવનું ગણિત તમે ઘર બેઠા સંપર્ક જો તમે કરશો અને મેળવવા માગતા હો તો ફ્રી ડિલિવરી પણ તમને મળશે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે તે નંબર ઉપર કોન્ટેક કરી તમે આ નવનીત મેળવી શકશો ચાલો તો હવે આપણે શરૂ કરીએ જેમાં પ્રશ્ન એક છે કુલ દસ ગુણનો વિભાગ એ નીચે આપેલા ક ખ અને ગમાંથી કોઈ પણ ચાર પસંદ કરો ચાલો પહેલું છે ખરા ખોટા પહેલું પૂછાયેલું છે એક્સ વત્તા બે એ એક ચલ સુરેખ સમીકરણ છે તો આ વિધાન આવશે ખરું ત્યારબાદ બીજું જોઈએ એક્સ માઇનસ ચાર બરાબર વર્ગમું ત્રણ વાય દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે એક્સ માઇનસ વર્ગમૂળમાં ત્રણ વાય માઇનસ ચાર બરાબર શૂન્ય દર્શાવી શકાય તો મિત્રો આને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ તેથી આ વિધાન આવશે સાચું ત્યારબાદ જોઈએ આગળ ત્રીજું પાય યુ બરાબર નવ માઇનસ પાય પાંચ વી દ્રિચલ સુરેખ સમીકરણ નથી તો આ વિધાન ખોટું છે ત્યારબાદ જોઈએ આગળ ચોથું સમીકરણની બંને બાજુ સમાન શૂન્યતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાઈ જાય છે તો આ વિધાન પણ કેવું છે ખોટું છે ત્યારબાદ જોઈએ બે ત્રણ એ ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર શૂન્યનો એક ઉકેલ છે મિત્રો એક્સની જગ્યાએ બે અને વાયની જગ્યાએ આપણે ત્રણ લખીશું તો આપણને એનું સોલ્યુશન મળશે જે આ વિધાન સાચું છે એવું સાબિત થશે જેથી આપણે અહીંયા જવાબમાં આપણે ખરું કહીશું આગળ જોઈએ ખ વિભાગ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં ઉપલ આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો ચાલો પહેલું જોઈએ શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેટ્સમેને સાથે મળીને એકસો તેતાલીસ રન બનાવ્યા તો તેને આપણે જો દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો અહીંયા જવાબ આપેલો છે એક્સ પ્લસ વાય બરાબર એટલે કે બે ચલ થઈ ગયા તો બે ખેલાડી છે બંનેના રનનો સરવાળો એકસો છે તેથી એક્સ પ્લસ બરાબર એકસો ત્યારબાદ આપણે આગળ જોઈએ બીજું ટુ એક્સ પ્લસ ફાઈ બરાબર શૂન્યનું બીજ ખાલી જગ્યા છે બીજ એટલે કે તેનો જવાબ તો આપણે એક્સને અલગ કરીશું તો પ્લસ પાંચ બીજી બાજુ આવશે એટલે માઇનસ પાંચ અને બે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો છેદમાં તો આપણો જવાબ આવશે માઇનસ પાંચના ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ત્રીજું પાંચ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર ને જો પ્રમાણિત સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર શૂન્ય સાથે સરખાવતા સીની કિંમત કેટલી મળશે તો મિત્રો પહેલાં સીને આપણે ડાબી બાજુ લઈ જવા પડશે એટલે કે પ્લસ ચાર છે કેવા થઈ જશે માઇનસ ચાર જે આપણી સી ની કિંમત થશે તો આપણો જવાબ આવશે માઇનસ ચાર ચોથું જોઈએ જો એક્સ બરાબર સાત અને વાય બરાબર માઇનસ અગિયાર હોય તો તો ઉકેલ છે તેવા સુરેખ સમીકરણ મળે આવા આપણને ઉકેલ અનન્ય મળે બરાબર તો આ રીતના આપણે તેનો જવાબ આપી શકીએ ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ગ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાલો ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પમાંથી પહેલું છે જો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર માઇનસ બે હોય તો એ સમીકરણ કે વાય બરાબર પાંચનો મિત્રો અહીં આપણે વાયની કિંમત માઇનસ બે મૂકીશું સાદરૂપ આપતા આપણને કેની કિંમત મળશે ઓપ્શન બી એટલે કે એક ત્યારબાદ આગળ જોઈએ બીજું ત્રણ એક્સ બરાબર પાંચ વાયનો એક ઉકેલ કયો કયો છે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી શૂન્ય શૂન્ય બંને બાજુ શૂન્ય મૂકશો તો જવાબ તમારો સરખો આવશે ત્રીજું છે જો બે માઇનસ બે એ કે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ચારનો ઉકેલ હોય તો કે ની કિંમત કેટલી થશે ચાલો એક્સ એટલે કે પહેલું જે કાઉસમાં આપેલું છે તે આપણે એક્સ લઈશું અને બીજું છે તે કોની કિંમત હોય છે વાયની એટલે કે એક્સ બરાબર બે થશે અને વાય બરાબર માઇનસ બે થશે કિંમત આપણે સમીકરણની અંદર મૂકશું તો આપણને સાદુરૂપ આપતા જવાબ મળશે કે ની કિંમત જે આવશે ઓપ્શન ડી એટલે કે પાંચ ત્યારબાદ આગળ જોઈએ ચોથું ખાલી જગ્યાએ સમીકરણ ટુ એક્સ વત્તા સાત વાય બરાબર અઠ્યાવીસનો ઉકેલ નથી તો આપણો જવાબ આવશે ઓપ્શન સી બે સાત એટલે કે બે સાત આપણે એક્સની જગ્યાએ બે અને વાયની જગ્યાએ સાત મૂકશું તો આપણને આ ઉકેલ મળશે નહીં એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ જોઈએ પાંચમું વાય બરાબર બેને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા દર્શાવી શકાય તો આપણો જવાબ આવશે ઓપ્શન બી ઝીરો એક્સ વત્તા વાય માઇનસ બે બરાબર ઝીરો પ્રમાણિત સ્વરૂપમાં મેળવવા માટે આપણે બધી જ માહિતીને આગળ લઈશું આપણે લખશું ઝીરો એટલે કે એક્સ પ્લસ બી વાય પ્લસ સી એ પ્રમાણમાં ગોઠવી અને આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી શકાય છઠ્ઠું જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય છે ચાલો દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ હોય છે તો તેનો જવાબ આવશે અનન્ય ત્યારબાદ આગળ જોઈએ સાતમું એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય તો એક્સની કિંમત કેટલી ચાલો એક્સ ને અલગ કરવાનો છે પ્લસ ત્રણ આ બાજુ છે બીજી બાજુ જશે તો માઇનસ ત્રણ થશે એટલે કે આપણો જવાબ આવશે એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ ને વાયના સ્વરૂપમાં ખાલી જગ્યા દર્શાવી શકાય ચાલો વાયના સ્વરૂપમાં દર્શાવવાનું છે એટલે કે આપણે વાયની કિંમત મેળવવાની છે તો વાય આપણે આ બાજુ રાખશું બાકીનું બધું બીજી બાજુ લઈ જઈએ એટલે કે પ્લસ પાંચ એક્સ છે એ માઇનસ પાંચ એક્સ થઈ જશે તો દસ માઇનસ પાંચ એક્સ બે ગુણાકારમાં છેદમાં છે એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ વાય બરાબર દસ માઇનસ પાંચ એક્સ છેદમાં બે નવમું જોઈએ જો બે પાંચ એ સમીકરણ એક્સ વત્તા વાય વત્તા કેનો ઉકેલ હોય તો કેની કિંમત ચાલો એક્સની જગ્યાએ મૂકીશું બે અને વાયની જગ્યાએ મૂકીશું પાંચ એટલે કે પાંચને બે સાત બરાબરની બીજી બાજુ લઈ જાય એટલે કે માઇનસ થશે તો કેની કિંમત આપણને મળશે માઇનસ સાત જે આપણને ઓપ્શનમાં આપેલું છે ઓપ્શન બી કે માઇનસ સાત આગળ જોઈએ દસમું છ પી બરાબર સાત ક્યુ માઇનસ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે ચાલો આપણે કઈ રીતે લખી શકીએ તો તો બધી જ સંખ્યાને ડાબી બાજુ લઈ લઈએ છ પી પ્લસ સાત ક્યુ છે આ બાજુ આવશે તો માઇનસ સાત ક્યુ માઇનસ ત્રણ છે તો પ્લસ ત્રણ બરાબર થઈ જશે ઝીરો એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ છ પી માઇનસ સાત ક્યુ વત્તા ત્રણ બરાબર ઝીરો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો વિભાગ બી જેમાં દરેકના બે ગુણ છે એવા છ માર્ક્સના આ વિભાગ યેલો છે પહેલો સવાલ પૂછાયેલો છે નીચે દર્શાવેલ દરેક સમીકરણને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર શૂન્ય સ્વરૂપે દર્શાવો અને એ બી અને સીની કિંમત પણ મેળવો ચાલો કેવી રીતે ગોઠવી શકશું તો આપણે પહેલો રકમ અહીંયા જોઈએ માઇનસ ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર છ ચાલો એને ગોઠવીએ તો થશે માઇનસ ટુ એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ છ બરાબર ઝીરો જ્યાં એની કિંમત આવશે માઇનસ બે બીની કિંમત આવશે ત્રણ અને સીની કિંમત આવશે માઇનસ છ એવી જ રીતે બીજી બાજુ જોઈએ તો પાંચ બરાબર ટુ એક્સ આપ્યું છે તો આને આપણે ગોઠવીએ તો ટુ એક્સ માઇનસ પાંચ બરાબર શૂન્ય થશે વાયમાં કોઈ પદ આપણને આપેલું નથી તો અહીં આપણી એ આવશે બે બી બરાબર કાંઈ આપેલું નથી એટલે કે ઝીરો વાય અને સી બરાબર આવશે માઇનસ ત્યારબાદ જોઈએ આગળ બીજો પ્રશ્ન નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે ચાલો ટુ એક્સ બરાબર ત્રણ તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો હોય તો ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો થશે એટલે કે આપણે ટુ એક્સ ચાલો વાયના પદમાં કાંઈ નથી એટલે કે ઝીરો વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો બીજું છે પાંચ એક્સ બરાબર ત્રણ વાય માઇનસ ચાર એને ગોઠવીએ તો પાંચ એક્સ પ્લસ ત્રણ વાય બીજી બાજુ આવે એટલે માઇનસ ત્રણ વાય અને માઇનસ ચારને આ બાજુ લઈએ એટલે પ્લસ ચાર બરાબર ઝીરો તો આ પ્રમાણે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકીએ ત્રીજું જોઈએ એક્સ પ્લસ સાત વાય બરાબર દસ સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો એટલે કે આપણે બે એના બે કિંમતો મેળવવાની છે એટલે કે બે જવાબ મેળવવાના છે ચાલો એક્સ પ્લસ સાત વાય બરાબર દસ આ સમીકરણ છે આપણું તો સૌ પ્રથમ આપણે એક્સ બરાબર એક લઈએ તો એક લઈએ કિંમત મૂકીશું સમીકરણમાં તો થશે એક્સ પ્લસ સાત વાય બરાબર દસ ચાલો એક બીજી બાજુ લઈ જઈએ એટલે કે સાત વાય બરાબર વચ્ચે નવ અને વાયની કિંમત આપણને મળશે નવના છેદમાં સાત એવી જ રીતે એક્સ બરાબર લઈએ તો જ્યાં જ્યાં એક્સની કિંમત આવશે ત્યાં આપણે કેટલા મૂકીશું બે અને બીજી બાજુ લઈ જઈએ એટલે વચ્ચે આઠ અને સાતને ગુણાકાર છે આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે કે વાયની કિંમત આપણને એમાં મળશે આઠના છેદમાં સાત તો આપણને આ બે ભિન્ન પરિણામ મળ્યા એવું કહી શકાય બીજું છે ચાલો છ એક્સ માઇનસ વાય બરાબર ઝીરો એના પણ આપણે બે પરિણામ મેળવવાના છે તો ચાલો સમીકરણમાં સૌપ્રથમ પ્રથમ એક્સને એક લઈએ એક્સ એક લેતા સમીકરણનું રૂપ આપશું એટલે કે વાયની કિંમત મળશે આપણને છ અને બીજું એક્સ બરાબર બે લેતા બે એક્સની જગ્યાએ બે મૂકીશું તો છ દુ બાર બીજી બાજુ જશે એટલે કે માઇનસ બાર થશે પરંતુ માઇનસ માઇનસ ઉડી જશે એટલે કે વાયની કિંમત આપણને મળશે બાર ચાલો આગળ જોઈએ પાંચમું મહેશની ઉંમર તેની પુત્રી મિતા કરતાં ચાર ગણી છે આ વિધાનને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે તો આપણે ધારી લઈએ દ્રિચલ સુરેખ છે એટલે કે બે ચલ ધારવા પડશે ધારો કે મિતાની ઉંમર એક્સ છે અને મહેશની ઉંમર વાય વર્ષે હવે આપણને આપેલું છે કે ભાઈ મહેશની ઉંમર મિતા કરતાં ચાર ગણી છે તો મિતાની ઉંમરમાં ચાર ગણો વધારો કરી દઈએ તો મહેશની ઉંમર મળી જાય એટલે કે આપણું સમીકરણ બનશે ચાર એક્સ બરાબર વાય વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવીએ તો ચાર એક્સ માઇનસ વાય બરાબર ઝીરો ત્યારબાદ આગળ જોઈએ ચાર એક્સ પ્લસ ત્રણ વાય બરાબર બાર સમીકરણના નીચેના કયા બિંદુઓ ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે આપણે જણાવવાનું છે ચાલો અહીં આપણને ચાર બિંદુઓ આપેલા છે ચાર યામ આપેલા છે જોઈએ પહેલું ચાર ઝીરો તો એનો મતલબ એવો થાય કે એક્સની જગ્યાએ ચાર મૂકવાના છે અને વાયની જગ્યાએ શૂન્ય મૂકવાના છે તો જુઓ ચાર એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ઝીરો બરાબર બાર આ આપણું સમીકરણ છે એક્સની જગ્યાએ ચાર મૂકીશું અને વાયની જગ્યાએ ઝીરો મૂકીશું તો સોળ બરાબર બાર આ બંને સરખું થતું નથી તો ડઝ નોટ ઇક્વલ ટુ જેથી આપણે કહી શકીએ કે ભાઈ પહેલો ઓપ્શન તેનું ઉકેલ નથી બીજું જોઈએ ચાલો તો બીજામાં દરેકની એક્સ બરાબર ઝીરો અને વાય બરાબર ચાર મૂકીશું તો સાદરૂપ આવશે બંને બાજુ બાર બાર થઈ જશે તો આપણે કહી શકીએ કે આ તેનો ઉકેલ છે ઝીરો ત્રણ મૂકીશું તો પણ ઉકેલ મળશે નહીં અને ત્રણ ઝીરો આ કિંમત મૂકીશું એટલે કે એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર જો શૂન્ય મૂકીશું સમીકરણમાં તો બાર બંને બાજુ થઈ જશે તો આપણે કહી શકીએ કે આ તેનો ઉકેલ છે તો આપણે જોઈ શકીએ ઓપ્શન બી અને ડી બંને ઉકેલ છે જ્યારે એ અને સી એના ઉકેલ નથી આગળ જોઈએ જો એક્સ બરાબર માઇનસ બે વાય બરાબર એક એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેનો ઉકેલ હોય તો કેની કિંમત મેળવો આપણે આગળ આવો દાખલો ગણેલો જ છે એક્સની જગ્યાએ મૂકીશું માઇનસ બે અને વાયની જગ્યાએ મૂકીશું એક સાદુ રૂપ આપીશું કિંમતની કિંમત મળશે કે બરાબર માઇનસ એક ત્યારબાદ જોઈએ આગળ આઠમું પેનની કિંમત કરતા ત્રણ ગણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમયકરણ સ્વરૂપે લખો તો ધારી લઈએ આપણે નોટબુકની કિંમત એક્સ અને પેનની કિંમત છે વાય ચાલો તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં ત્રણ ગણી થશે તો આપણે જોઈએ પેનની કિંમતને આપણે ત્રણ ગણો જો વધારો કરી દઈએ તો આપણને નોટબુકની કિંમત મળી જાય એટલે કે એક્સ બરાબર થ્રી વાય અને એને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો એક્સ માઇનસ થ્રી વાય બરાબર ઝીરો આગળ જોઈએ દ્રિચલ સુરેખ સમીકરણ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર પાંચના ચાર ભિન્ન ઉકેલ શોધો એટલે કે ચાર કિંમતો આપણે મેળવવાની છે જેમ આગળના પ્રશ્નમાં આપણે બે કિંમત મૂકેલી હતી એ જ મુજબ આપણે લઈએ તો એક્સ બરાબર એક લઈશું સમીકરણની અંદર એક્સની કિંમત એક મૂકીશું અને વાયની કિંમત મેળવીશું તો આપણને મળશે માઇનસ બે એવી જ રીતે એક્સ બરાબર બે લેતા સમીકરણમાં એક્સની જગ્યાએ બે કિંમત મૂકશો સાજો રૂપ આપતા આપણને જવાબ મળશે વાય બરાબર એક ત્યારબાદ આગળ જોઈએ એક્સની કિંમત ત્રણ મૂકીશું તો એક્સની જગ્યાએ જ્યાં જ્યાં સમીકરણમાં એક્સ છે ત્યાં આપણે ત્રણ મૂકીએ અને સાદુરૂપ આપશું તો વાયની કિંમત આપણને મળશે ચાર અને એક્સ બરાબર ચાર લઈશું તો વાયની કિંમત આપણને મળશે સાત આ પ્રમાણે આગળ જોઈએ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો ચાલો એક્સ બરાબર માઇનસ છેદમાં ત્રણ તો આપણે સાદુરૂપ આપીએ તો થશે ત્રણ ભાગાકારમાં છે આ બાજુ ગુણાકાર ત્રણ એક્સ બરાબર માઇનસ તો અહીંયા જવાબ આવશે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર ઝીરો બીજી બાજુ બાજુ જોઈએ છે છે ચાલો આ આવે તો ગુણાકારમાં એટલે કે ચાર દુ આઠ એક્સ થઈ જશે અને સાદુરૂપ આપીએ તો આ બાજુ લઈએ માઇનસ આઠ એક્સ એટલે પ્લસ આઠ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ઝીરો આગળ જોઈએ અગિયાર મુરેખ સમીકરણ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બે એક્સની આપેલી કિંમત માટે વાયની કિંમત શોધો જો એક્સની કિંમત આપણને આપી દીધી ફક્ત આપણે એને સમીકરણમાં મૂકવાની છે એટલે આપણને વાયની કિંમત મળી જશે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર બે છે ચાલો એક્સને આપણે સૌ પ્રથમ કેટલા લેવાના છે માઇનસ તો માઇનસ એક મૂકીશું આ બાજુ આવશે તો પ્લસ એક થશે એટલે કે ત્રણ થશે છેદમાં જશે અને જવાબ આપણને મળશે વાય બરાબર માઇનસ એક એવી જ રીતે એક્સ બરાબર હવે કેટલા લેવાના છે બે સમીકરણમાં એક્સ બરાબર બે લઈશું રૂપ આપીશું તો આપણો જવાબ આવશે y બરાબર 0 આગળ જોઈએ બારમું જો એ બરાબર ત્રણના છેદમાં બે બી બરાબર માઇનસ અને સી બરાબર સાત હોય તો ચલ પી અને ક્યુ હોય તેવું દ્વિચલ સમીકરણ આપણે બનાવવાનું છે ચાલો તો આપણો સૌપ્રથમ આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકીએ તો એ bq પ્લસ બી ક્યુ પ્લસ સી બરાબર શૂન્ય થાય દરેકની કિંમત મૂકીએ એટલે કે ત્રણના છેદમાં બે પી વધતા માઇનસ છેદમાં ક્યુ સાત જો સાદુરૂપ આપીશું છેદમાં છે લસા લઈએ એટલે કે આપણો જવાબ આવશે ત્રણ પી માઇનસ દસ ક્યુ વત્તા ચૌદ બરાબર ઝીરો એટલે કે આ આપણું સમીકરણ તૈયાર થશે મિત્રો ધોરણ નવ ની ઓરિજિનલ પ્રશ્ન બેંક નું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપે જોતું હોય તો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરો ડાઉનલોડ કરી તમે આ પ્રશ્ન બેંકની પીડીએફનું સંપૂર્ણ સોલ્યુશન તમે મેળવી શકશો તો આજે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જો હજુ સુધી ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરી તમે આનું સોલ્યુશન મેળવી શકશો આજની જે લેવાનાર તમારી પ્રશ્ન બેંક છે સામાન્ય વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ગણિત આ બંને વિષયના સોલ્યુશન તમને આપણી એપ્લિકેશન પરથી મળી રહેશે ચાલો મિત્રો આગળ વધીએ તો પ્રશ્ન બે હવે શરૂ થાય છે જેના કુલ ગુણ છે પંદર જેની અંદર પહેલો વિભાગ છે વિકલ્પ પસંદ કરીને જવાબ લખો જોઈએ પહેલું ત્રીસ અંશના કોટિકોણના પૂરક કોણનું માપ હવે ત્રીસનો કોટિકોણ કોટિકોણ એટલે થઈ શકે સાઈઠનો કારણ કે બંનેનો સરવાળો નેવું હોય તો એનો થઈ ગયો સાહીઠ અને એનો પાછો પૂરક કોણ એટલે કે પૂરકકોણનો સરવાળો એકસો એંસી હોય તો એકસો એસીમાંથી જો આપણે સાઈઠ બાદ કરીએ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે એકસો વીસ અંશ આગળ જોઈએ બીજું ખૂણો એ અને ખૂણા બી એકબીજાના કોટિકોણ ખૂણાઓની જોડ છે કોટિકોણનો મતલબ બંનેનો સરવાળો નેવું છે ચાલો એ જેમ બીને ચાર જેમ પાંચમાં વેચેલા છે સાદુરૂપ આપશો એટલે કે ચાર જેમ અને પાંચ બંનેને ચાર અને પાંચના જેમમાં વેચશો તો એની કિંમત તમને મળશે ચાલીસ એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન બી બરાબર ચાલીસ બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય તો અનુકોણના માપ હંમેશા કેવા હોય સમાન હોય ક્યારે જ્યારે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો અનુકોણની જોડના માપ હંમેશા કેવા મળશે સમાન મળશે તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી બરાબર સમાન ચાલો નીચેની ખાલી જગ્યા પૂરો જો પહેલું જો બંને ખૂણાના માપનો સરવાળો નેવું હોય તો તે બંને ખૂણા એકબીજાના કેવા કહેવાય કોટિકોણ હમણાં જ આપણે આગળ વાત કરી બંનેનો સરવાળો નેવું હોય તો કોટિકોણ બંનેનો સરવાળો એકસો એંસી હોય તો પૂરકકોણ જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર ન હોય એટલે કે એક રેખા પર આવતા નથી તો તેવા બિંદુઓને કેવા કહેવાય અસમરેક બિંદુ જો ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવતા હોય તો આપણે તેને સમરેખ કહી શકીએ પરંતુ આ ત્રણેય બિંદુઓ એક રેખા પર નથી તેથી આનો જવાબ આવશે અસમરેખ ત્રીજું છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો તો તેના માપ હંમેશા કેવા હોય સમાન હોય કોઈ પણ બે રેખા છે તેના સામસામેના ખૂણા હંમેશા કેવા થાય સમાન થાય ત્યારબાદ જોઈએ મિત્રો આગળ વિભાગ બી નીચેની વ્યાખ્યા આપો ચાલો બે વ્યાખ્યા પૂછેલી છે કોણ અને કાટકોણ તો પૂરક કોણની વ્યાખ્યા આપણે આપી શકીએ કે ભાઈ જે બે પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો એંસી અંશ હોય તેવા ખૂણાને પૂરક કોણ કહે છે અને બીજું છે કાટકોણ તો જે ખૂણાનું માપ નેવું અંશ હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ખૂણો પીઓઆર બરાબર ત્રણ એક્સ અને ખૂણો ક્યુઓઆર બરાબર ટુ એક્સ વત્તા દસ જો પીઓ ક્યુ રેખા હોય તો એક્સનું માપ શોધો આ રીતની આપણે આકૃતિ તૈયાર કરીશું જેની અંદર બે ખૂણા તમને દેખાય છે એક ત્રણ એક્સ છે અને બીજો છે ટુ એક્સ વધતા દસ તમે જોઈ શકો કે બંને રેખિક જોડના ખૂણા છે અથવા તો પૂરક કોણ પણ કહી શકો બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી ચાલો તો બંનેની કિંમત મૂકીએ એક છે ત્રણ એક્સ બીજો છે ટુ એક્સ દસ બધાનો સરવાળો થાય એકસો એંશી સાદરૂપ આપીએ એક્સને અલગ કરીએ તો એક્સની કિંમત આપણને મળશે 34 તો આમ આપણે કહી શકીએ કે ભાઈ એક્સની કિંમત આમાં ચોત્રીસ અંશ થાય આગળ જોઈએ એક ખૂણો તેના કોટિકોણથી પાંચ ગણો છે તો તે ખૂણાનું માપ શોધો ચાલો કોઈ એક ખૂણો છે જે કોટિકોણથી પાંચ ગણો છે ધારો કે તે ખૂણો પાંચ એક્સ છે બરાબર ને કોટિકોણના માપનો સરવાળો નેવું અંશ થાય એટલે કે બંનેનો સરવાળો કરીએ તો એક્સ વત્તા પાંચ એક્સ તેનાથી પાંચ ગણો તો પાંચ એક્સ બંનેનો સરવાળો નેવું થાય તો ટોટલ છ એક્સ છ અને છેદમાં લાવશું તો આપણને એક્સ બરાબર પંદર મળશે અને જે આપણો પાંચ ગણો ખૂણો છે તે શોધવાનો કીધો છે તો ખૂણાનું માપ આવશે પાંચ ગુણ્યા એક્સ એટલે કે પાંચ ગુણ્યા પંદર બરાબર પંચોતેર અંશનો થશે અને ખૂણો બી ઓસી બરાબર નેવું તો એક્સ શોધો ચાલો અભિકોણના માપ કેવા હોય સમાન હોય ખૂણો એ બરાબર ખૂણો બી અભિકોણના માપ સમાન હોય તેથી આપણે કહી શકીએ ત્રણ એક્સ જે છે એ જ બરાબર કેટલા થશે નેવું અંશ તો એક્સની કિંમત આપણને મળી જશે ત્રીસ અંશ અહીં આપણને કીધું છે અભિકોણના ખૂણાની જોડના ખૂણા છે તો અભિકોણના માપ હંમેશા સમાન હોય ત્યારબાદ આગળ જોઈએ ખૂણો એકસો વાય અને ખૂણો ઝેડ ઓવાય રેખિક જોડના ખૂણા છે જો એકસ ઓ વાય પાસઠ હોય તો ઝેડ ઓવાય ચાલો રેખિક જોડના ખૂણા કીધા છે બંનેનો સરવાળો કેટલો હોય એકસો ને એસી તો જો આપણે દર્શાવી શકીએ ખૂણો એકસો વાય વધતા ઝેડ ઓવાય બરાબર એકસો એંસી ચાલો એકસો વાય આપણને પાસઠ આપેલો છે બીજી બાજુ લઈ જઈશું તો એકસો એસીમાંથી પાસઠ બાદ થાય એટલે કે ખૂણો ઝેડ ઓ વાય આપણને મળશે એકસો ને પંદર અંશ ત્યારબાદ આપણે આગળ જોઈએ છઠ્ઠું એક વર્તુળાકાર પૈડામાં છ સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેનો ખૂણો ચાલો સમાન સ્થાન પર છે એટલે કે દરેકનો ખૂણો એક સમાન બનવાનો છે હવે આપણે જાણીએ છીએ કે વર્તુળના કુલ અંશમાં કેટલા હોય ત્રણસો અને અને એના છ ભાગ પાડવાના છે તો છ સળિયાઓ વચ્ચે બનતા ખૂણાઓ કેટલા કેટલાના બનશે તો ત્રણસો સાહીઠ ભાગ્યા છ એટલે કે દરેક ખૂણો કેટલા અંશનો બનશે સાહીઠ અંશનો તો આપણે કહી શકીએ તેની વચ્ચેનો બનતો ખૂણો સાહીઠ અંશનો થશે ત્યારબાદ જોઈએ સાતમું જો કોઈ ખૂણો અને તેનો પૂરક કોણ સમાન હોય તો તે ખૂણાનું માપ શોધો તો ધારો કે તે ખૂણો એક્સ છે પૂરક કોણના માપનો સરવાળો એકસો એંસી થાય ચાલો બંને સરખા છે એટલે કે એક્સ વત્તા એક્સ બરાબર એકસો એંશી તો એક્સની કિંમત અહીં આપણને મળશે એકસો એંશી ભાગ્યા બે એટલે કે નેવું અંશ તો બંને ખૂણાના માપ કેટલા કેટલાના હશે નેવું નેવું અંશના થાય આગળ એક્સ અંશના ખૂણાનો કોટિકોણ તથા કોણ જણાવો ચાલો કોટિકોણ તો 90 માંથી જે ખૂણો હોય તે બાદ કરવાનો હોય તો આપણને એનો કોટિકોણ મળે એટલે કે નેવું માઇનસ એક્સ અને પૂરકકોણ બંનેનો સરવાળો એકસો હોય તેથી પૂરકકોણનું માપ કેટલાનું આવશે તો એકસો x માઇનસ એક્સ એટલે કે કોટિકોણ અને પૂરકકોણના માપ આપણે આ રીતે મેળવી શકીએ ત્યારબાદ આગળ છે નવમું રેખા PQ અને રેખા આર એસ એકબીજીને બીજીને બિંદુ ઓમાં છેદે છે જો પીઓ જેમ આર ઓ ક્યુ બરાબર સાત હોય તો તમામ ખૂણાઓ શોધવાના કીધેલા છે ચાલો કઈ રીતે મેળવી શકશે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આકૃતિ દોરી પાંચ એક્સ અને સાત એક્સ બાજુ બાજુમાં છે જેથી કહી શકીએ પૂરક કોણ છે એકબીજાના બંનેનો સરવાળો એકસો એસી થાય સાદુરૂપ આપશો એટલે કે જવાબ આવશે એક્સની કિંમત આપણને મળશે પંદર હવે બે ખૂણાના માપ આપણે જોઈએ તો પીઓ આર હવે પીઓ આર બરાબર આપેલું છે પાંચ એક્સ તો એનું માપ થશે પંચોતેર અંશ અને આર ઓ ક્યુ સાત એક્સ એટલે કે એકસો પાંચ હવે સામસામેના ખૂણા સમાન હોય તો પીઓ આર જેટલો છે એટલો જ એસઓ ક્યુ થશે આકૃતિમાં જોઈ શકો પીઓ આર બરાબર એસઓ ક્યુ અભિકોણ અભિકોણના માપ સરખા હોય તેથી એ પણ પંચોતેર થશે અને બીજો ખૂણો આર ઓ ક્યુ જેનું માપ હશે એસ જેટલું તો માટે એસ પણ કેટલાનો થઈ જશે એકસો પાંચ અંશનો આગળ જોઈએ દસમો સવાલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો એ ઓ સી અને બી શોધો ચાલો એ ઓ સી અને બીજી બાજુનો બી આ ખૂણો આપણે મેળવવાનો છે તમે જોઈ શકો ત્રણેય ખૂણાઓ એક જ રેખા પર આવેલા છે તો આપણે કહી શકીએ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એંસી રેખિક જોડના ખૂણા દર્શાવી શકીએ તો ત્રણેયનો સરવાળો એકસો એંસી ચાલો ત્રણેયની કિંમત મૂકીએ તો એક્સ વત્તા સિત્તેર વત્તા ટુ એક્સ માઇનસ પચીસ સાદુ આપીશું એકસો એંશી બીજી બાજુ લઈ જઈશું એક્સને અલગ કરીશું તો એક્સની કિંમત મળશે પિસ્તાલીન્સ હવે આપણે જે ખૂણો શોધવાનો છે તે એઓ સી તો એની કિંમત આપણને આપી છે એટલે કે અને 45 થશે તો ટુ એક્સ માઇનસ 25 એટલે કે પિસ્તાલીસ દુ નેવું માઇનસ પચીસ એટલે કે આપણો જવાબ આવશે 65 તો આ રીતે આપણે બંને ખૂણા મેળવી શકીએ આગળ જોઈએ વિભાગ સી ચાલો પસંદ કરી વિભાગ સી તૈયાર કરવાનો છે છ ગુણમાં પૂછાયેલો છે પહેલું જો રેખિક જોડના ખૂણાઓના બે ખૂણાનું માપ સાત જેમ આઠ પ્રમાણમાં હોય તો તે પૈકી નાના કોણનું માપ છો તો હવે નાનો કયો થશે જે આ સાત વાળો છે તે કારણ કે આઠ વાળો તો હંમેશા ખૂણો મોટો થવાનો છે ચાલો કેવી રીતે મેળવો હવે બંને રેખિક જોડ છે એટલે બંનેનો સરવાળો કેટલો થાય એકસો તો મૂકીએ સાત એક્સ વત્તા આઠ એક્સ બરાબર એકસો એક્સની કિંમત આપણને મળશે બાર નાના ખૂણાનું માપ એટલે કે સાત એક્સ વાળું હોય તો સાત ગુણ્યા બાર એટલે કે કેટલો જવાબ આવશે ચોર્યાસી મોટો ખૂણો જો મેળવવાનો કીધો હોય તો આઠ સાથે આપણે ગુણાકાર કરત બારનો આઠ એક્સ એટલે કે આઠ ગુણ્યા બાર તો એ આપણને છન્નું મળત તો એ મોટા ખૂણાનું માપ થાય આગળ જોઈએ આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબ આપો ચાલો એક્સ બરાબર પચીસ હોય તો વાયની કિંમત શોધવાની છે જો હવે તમે આકૃતિ જોશો ને તો બે રેખા એકબીજાને છેદે છે અને સામસામેના ખૂણાના માપ આપેલા છે હવે સામ સામે એટલે કયા થયા અભિકોણ થયા બંનેના માપ કેવા હોય સરખા તો હવે દાખલો આપણો સરળ થઈ ગયો એક કિંમત આપી છે તો બીજી કિંમત આપણે મેળવી શકીએ જો ભાઈ ડીઓ બી બરાબર બી થાય અભિકોણ છે તે તો ડીઓ બી ડીઓ એડ બરાબર ત્રણ એક્સ અને બી છે ટુ વાય એવી જ રીતે બીજા દાખલામાં બંને અભિકોણ છે ચાલો ત્રણ એક્સ બરાબર ટુ વાય પ્લસ પાંચ આપણને આપેલું છે તો જો વાયની કિંમત હવે આમાં વીસ આપેલી છે એક્સ ને આપણે અલગ કરીશું તો એક્સની કિંમત આપણને મળશે પંદર આ રીતે આપણે બંને દાખલાની કિંમત મેળવી શકીએ ત્યારબાદ જોઈએ આગળ આકૃતિના આધારે એક્સની કિંમત ખૂણો બીઓસી ખૂણો સીઓડી અને ખૂણો એઓડી શોધો ચાલો કઈ રીતે મેળવી શકીશું તો જોઈએ આપણે ત્રણેય એક જ રેખા પર એક જ બાજુ પર આવેલા ખૂણા છે જેથી સરવાળો એકસો એંશી અંશ થાય દર્શાવીએ ત્રણેયની કિંમત મૂકીએ બીઓસી એટલે કે એક્સ વધ એક્સ COD એટલે કે એક્સ વત્તા ચાલીસ અને AOD એટલે કે એક્સ આ દરેકની કિંમત મૂકીએ સરવાળો કરીએ સાદુરૂપ આપીએ તો એક્સની કિંમત મળશે ચાલીસ ચાલો હવે જે જે ખૂણા મેળવવાના કીધા છે એ એટલે એક્સ તો એક્સની કિંમત તો આપણને મળી છે ચાલીસ તો ચાલીસ વત્તા વીસ થશે સી ખૂણો એંશી અંશનો થશે અને ખૂણો અંશનો થશે ચાલો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે સત્યોતેરનો પૂરક કોણ જણાવો તો તમે જોઈ શકો સત્યોતેર પૂરક કોણ એટલે એકસો એંસીમાંથી સત્યોતેર બાદ કરો તો તેનો પૂરક કોણ આવે એકસો ને ત્રણ કોટી માપ જણાવવાનું કીધું છે તો નેવુંમાંથી બાદ કરો કેટલા આવશે પચાસ અને વિપરીત કોણ કીધું છે તો ત્રણસો સાઠ માઇનસ તેત્રીસ એટલે કે જવાબ આવશે ત્રણસો ને સત્યાવીસ તો આ રીતે આપણે ત્રણેય ખૂણાના માપ મેળવી શકાય આકૃતિના આધારે એક્સ વાય અને ઝેડ શોધવાના છે જો અહીંયા આપણને આકૃતિ એક આપેલી છે એમાં એક્સ વાય અને ઝેડની કેવી રીતે કિંમત મેળવવી તે તો બે રેખા છેદવાથી બનતા સામસામાના ખૂણાના માપ કેવા હોય સમાન હોય અભિકોણની જોડ બનશે તો એક્સ બરાબર સાઈઠ ચાલો એક્સ વધતા ખૂણો ઝેડ બરાબર એકસો ને એસી પૂરક કોણ થશે એક્સની જગ્યાએ મૂક્યા સાહીઠ તો આપણને ઝેડની કિંમત મળશે એકસો ને વીસ એવી રીતે બીજું ઝેડ જેટલો છે એટલો જ વાય થશે કારણ કે અભિકોણની જોડ થશે તો ખૂણો વાય ઝેડ આપણને એકબીજાને છેદે છે તો વાય અને ખૂણો ઈ ઓડી અને ખૂણો બી ઓ ઈ ની કિંમત શોધો તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો એનું સાદરૂપ આપીએ તો બી ઓએફ અને ઈ ઓ એ બંને અભિકોણની જોડ થશે ઈઓ એ બરાબર પાંચ વાય થશે ચાલો ખૂણો સી ઈ વત્તા ખૂણો ઈ ઓ એ વધતા ખૂણો ડીઓ રેખિક જોડના છે તેથી સરવાળો એકસો એસી થાય દરેકની કિંમત મૂકીએ ટુ વાય પાંચ વાય અને ટુ વાય દરેકની ટોટલ કિંમત થાય નવ વાય વાયને અલગ કરશું તો જવાબ આવશે વીસ ચાલો વાયની કિંમત મળી જાય ત્યારબાદ ડીનું માપ તો ટુ વાય વધતા પાંચ વાય એટલે કે સાત વાય થશે એટલે એકસો ચાલીસ અને બીઓ ઇનું સાદુ રૂપ આપતા આપણને કિંમત મળશે એસી અંશ આગળ જોઈએ સાતમું કિરણ ઓ એસ રેખા ક્યુ પર છે કિરણ ઓ આર અને કિરણ ઓટી એ અનુક્રમે ખૂણો પીઓએસ અને ઓ ક્યુના દ્વિભાજક છે જો ખૂણો પીઓએસ બરાબર એક્સ તો ખૂણો આર ઓ ટીનું માપ શોધો જો મિત્રો અહીં જે પહેલી આકૃતિ આપેલી છે જે તમારે ધ્યાનમાં લેવાની નથી આ બીજી આકૃતિ આપણે વ્યવસ્થિત દોરેલી છે આના ઉપરથી આપણે દાખલો ગણીએ તો કિરણ ઓ એસ રેખા પીઓ ક્યુ પર છે તો પીઓએસ વત્તા એસ ક્યુ બંને થઈને કેટલા થશે એકસો ને એસી હવે પીઓએસ બરાબર આપણે એક્સ લઈએ તો એક્સ વધતા એસ ઓક્યુ બરાબર એકસો એંશી તો એસઓ ક્યુનું માપ મળશે એકસો એંશી માઇનસ એક્સ ચાલો ઓ આર દ્વિભાજક છે જે આપણે જાણીએ છીએ તો એના ઉપરથી એક આપણને સાદુરૂપ આપશું તો એ આર ઓ એસ ખૂણો આર ઓ એસ જે છે એ કેટલાનો હોય તો એક દ્યાંશ પીઓએસ જેટલો થાય હવે પીઓ એસ તો આપણે લીધો છે કેટલો એક્સ તો એનો કિંમત આપણે સાદુ રૂપ આપશું તો એક્સના છેદમાં બે થશે ચાલો ખૂણો એસઓ ટી તો એક દુત્યાઉ ગુણ્યા એસઓ ક્યુ એટલે કે એક દુત્યા એસઓક્યુ નું મળેલું છે બે ખૂણાને ભેગો કરીને એક ખૂણો આર ઓટી બને કયો કયો આર ઓ એસ અને એસઓ ટી બંનેની કિંમત આપણે મેળવી છે કિંમત મૂકશું સાદુરૂપ આપશું તો જવાબ આવશે નેવું અંશ તો આ પ્રમાણે તેનું સાદુરૂપ આપણે આપી શકીએ ખૂણો એક્સ વાય ઝેડ ચોંસઠ આપેલ છે અને એક્સ ને બિંદુ પી સુધી લંબાવેલ છે આપેલ સૂચના પરથી આકૃતિ દોરો જો કિરણ વાય ક્યુ એ ખૂણા ઝેડ વાય પીનો દ્વિભાજક હોય તો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાય માપ શોધો જો તમે આકૃતિ અહીંયા જોઈ શકો છો આ રીતની આકૃતિ તૈયાર થશે અને આપણે માપ લઈએ તો દ્વિભાજક છે તો એક્સ વાય ક્યુ વધતા ઝેડ વાય ક્યુ વધતા ક્યુ વાય પી ત્રણેય ખૂણા થઈને કેટલાના થશે એકસો ને એંશી અંશ ચાલો આ બંને સમાન થશે દ્વિભાજક છે એટલે એક્સ એક્સની કિંમત તો અહીંયા રૂપ આપશું એટલે એક્સની કિંમત આપણને મળશે અઠાવન બાદ કરીશું તો જવાબ આવશે ત્રણસો ને બે અંશ તો આ પ્રમાણે આપણે બંને ખૂણાના માપ મેળવી શકીએ ત્યારબાદ જોઈએ આગળ નવમું આકૃતિમાં પીટી સમાંતર ક્યુ અને ક્યુએસ સમાંતર આર્યુ તથા આર્યુ સમાંતર પીટી છે તો ટી બરાબર પંચાવન હોય તો ત્રણેય ખૂણાના માપ આપણે મેળવવાના છે જે આપણને આકૃતિમાં પ્રશ્ન કરીને દર્શાવેલા તો જો અહીં સાદુરૂપ આપણે આપી શકીએ કે ભાઈ ત્રણેય સમાંતર હોવાથી આપણે લખી શકીએ ક્યુપીટી વધતા ક્યુઆરયુ બરાબર એકસો એસી કારણ કે છેદિકાની એક તરફ ના કોણ થાય છે કિંમતો મૂકીએ નેવું વત્તા પંચાવન વત્તા એક્સ તો આપણને અહીં એક્સ એટલે કે ખૂણો પીઆરએસ તો ખૂણા પીઆરએસ ની કિંમત મળશે પાંત્રીસ અંશ ચાલો છે દિકાની એક તરફ ના કોણ બીજી બાજુ એસઆરયુ વત્તા આર એસ બી બરાબર એકસો એસી એસઆરયુની કિંમત પંચાવન આર એસ બી તો આપણે સાદુરૂપ આપશું પંચાવન આ બાજુ જે છે તો જવાબ આવશે એકસો ને અંશ તો આરિસ આર એસ બી બરાબર કોણ થાય આરટી એટલે કે ત્રણેય ખૂણાના માપ આપણને મળી જશે જે અનુકોણ થશે તો આરટીએની કિંમત પણ થશે એકસો ને પચીસ અંશ આ પ્રમાણે ત્રણેય ખૂણાના માપ આપણે મેળવી શકીએ દસમું જોઈએ નીચે આપેલ ખૂણાના કોટિકોણના માપ કીધા છે કોટિકોણનો સરવાળો કેટલો હોય નેવું અંશ ચાલો ખૂણો બાવીસનો છે તો બીજો કેટલાનો થશે અડસઠનો નેવું માંથી બાવીસ બાદ કરવાના ચાલો એક નો છે તો બીજો થશે દસનો એક નેવ્યાશી છે તો એનો કોટિકોણ થશે એક એક અગિયાર અંશ છે તો એનું કોટિકોણનું માપ થશે ઓગણ એસી અને એક્સ અંશનો હોય તો એનું કોટિકોણનું માપ થાય નેવું માઇનસ એક અંશ ત્યારબાદ જોઈએ વિભાગ ડી જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તો જો અહીં આકૃતિ દોરેલી છે આ પ્રમાણે તેનું સાદુરૂપ આપણે આપી શકીએ સ્ક્રીન પર તમે જોઈ શકો કે બી એ એ બી ક્યુનો દ્વિભાજક છે આથી એ બી બરાબર એક દ્વિતિયાંશ એ બી ક્યુ થશે ચાલો પરિણામ એક બીજું છે સીજી એ બીસી એસનો દ્વિભાજક છે તો એ થશે બી સીજી બરાબર એક દ્વિતિયાંશ બી અને ત્રીજું બી સમાંતર સીજી છે તમે આકૃતિમાં જોઈ શકો તો એને એડી જ તેમની છેદિકા છે તો ખૂણો એ બી બરાબર બીસીજી થશે ચાલો ત્રણે પરિણામ આવી ગયા તો ત્રણની અંદર કિંમત એક અને બે આપણે મૂકી દઈએ એટલે કે એ બીની જગ્યાએ એક દ્વિતીયાંશ એ બી મૂકીએ અને બીસીજીની જગ્યાએ એક દ્વિતીયાંશ બીસી ક્યુ મૂકીએ તો આપણે સાદુરૂપ આપતા એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ ઉડી જશે તો ખૂણો જેટલો એ છે એટલો જ કયો થશે બીસીએસ પરંતુ છેદિકા એડી દ્વારા રેખાઓ પી અને આર એસ સાથે બનતા અનુકોણ કેવા છે સમાન છે તો તેથી આપણે કહી શકીએ પી ક્યુ સમાંતર શું થાય છે આર સાબિત થાય છે બીજું જોઈએ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે જો તો અહીં આકૃતિ જોઈ શકો છો ચાલો ઓ એ રેખા સીડી પર આવેલ છે હવે આ બંનેનો સરવાળો એકસો એંસી થાય એઓસી અને એઓડી કારણ કે રેખિક જોડના ખૂણા છે તો બીજી બાજુ એઓડી વધતા બીઓડી પણ એકસો એંસી થશે બરાબર એ પણ રેખિક જોડના છે પરિણામ એક અને બે આપણે બંનેને સરખાવશું એકસો વાળા તો એઓસી વત્તા એઓડી બરાબર એઓડી વધતા બીઓડી કારણ કે બંનેના સરવાળા એકસો એંસી એઓડી એઓડી દૂર થશે તો વચ્ચે એઓસી બરાબર બીઓ ઓસી એટલે કે આપણે સાબિત કરી શકીએ પીક્યુ સમાંતર એસટી પીક્યુઆર દસ આર એસટી એકસો ત્રીસ હોય તો ક્યુઆર શોધો ચાલો તો આપણે અહીં એક અલગથી આપણે રેખા બનાવવી પડશે જે આર માંથી પસાર થતી એસટી ને સમાંતર હોય તે સમાંતર અને બરાબર છે તો આપણે એની છેદિકા એસઆર થાય છે તો ટી SRU વધતા એસઆરયુ બરાબર એકસો છેદિકાની એક તરફ ના કોણ થાય તો માટે આપણને ખૂણો એસઆરયુ મળશે પચાસ અંશ એવી જ રીતે બીજી સમાંતર બનાવીએ તો PQ સમાંતર આરયુ ની છેદિકા થશે QR તો એ પણ યુગમકોણની એક જોડ બનાવે છે તો પીક્યુઆર એકસો દસ હોય તો માટે ક્યુ આરયુ પણ કેટલાનો થાય એકસો ને દસ હવે આપણે જે ખૂણો જોઈએ છે ક્યુ એસ કેવી રીતે મળશે તો એસઆરયુ બંનેનો સરવાળો ક્યુ આરયુ થાય એ સરવાળો એકસો દસ છે એસઆરયુનું માપ આવ્યું પચાસ ચાલો સાદુરૂપ આપીએ તો ખૂણો ક્યુ આપણને મળશે સાહીઠ અંશ જોઈએ ચોથું આકૃતિમાં જો એબી સમાંતર સીડી અને ખૂણો બરાબર પચાસ પીઆરડી બરાબર એકસો સત્યાવીસ તો એક્સ અને વાયનું માપ શોધો તો તમે આકૃતિ જોઈ શકો છો અને સાદરૂપ આપણે આ રીતે આપી શકીએ એ બી સમાંતર સીડી અને પી ક્યુ છેદિકા છે તો અંતઃુગમાં કોણની એક જોડ બનશે એપી ક્યુ અને પી ક્યુ આરની તો માટે આપણને એક્સની કિંમત મળશે પચાસ અંશ હવે એ બી સમાંતર સીડી અને પીઆર તેની શું થશે છેદિકા તો એ પીઆર બરાબર પીઆરડી એટલે કે યુગમ કોણ બનશે તો એ પીઆરની માપ આપણને જે મળશે તે કેટલું હશે એકસો ને સત્યાસી હવે જોઈ શકો એપી ક્યુ અને ક્યુપીઆર આસનનો કોણ છે અને તેમના સામાન્ય ન હોય તેવી એક ભૂજ એ બને તો આપણે એપીઆર બરાબર એપી ક્યુ વધતા ક્યુપીઆર બંનેનો સરવાળો થશે બંનેની કિંમતો મૂકશું એટલે કે ક્યુપીઆરની જગ્યાએ વાય મૂકીએ તો વાયની કિંમત આપણને મળશે સત્યોતેર આ રીતે આપણે એક્સ અને વાય બંનેની કિંમત મેળવી શકીએ ત્યારબાદ જોઈએ આગળ પાંચમું આકૃતિમાં જે પી ક્યુ આર બરાબર પીઆર ક્યુ તો સાબિત કરવાનું છે કે જેટલો પી ક્યુએસ હશે એટલો જ ખૂણો કયો બનશે પીઆરટી તો તમે જોઈ શક્યો કે કિરણ ક્યુ પી ઉદભવ બિંદુ રેખા એસટી પર છે તો પી ક્યુએસ અને પી ક્યુઆર રેખી જોડના ખૂણા બને તો પીક્યુએસ વતા પીક્યુઆર કેટલાનો થાય એકસો ને એસી પીઆર ક્યુ અને ખૂણો પીઆરટી રેખિક જોડના બનશે તો ત્યાં આવશે પીઆર ક્યુ વધતા પીઆરટી બરાબર પણ કેટલા થાય એકસો ને ચાલો તો અને એક તો આપણે પક્ષમાં આપી દીધું છે પીક્યુઆર વત્તા આર પીઆરટીનો સરવાળો એકસો છે ચાલો બધાને આપણે સરખાવીએ તો પીક્યુઆર પીક્યુઆર દૂર થશે એટલે કે આપણે કહી શકીએ કે જેટલો ખૂણો પીક્યુઅસ થશે એટલો જ કયો થશે પીઆરટી તો મિત્રો આ હતી આપણી ધોરણ નવની ગણિતની પ્રશ્ન બેંક આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ